મુદ્દાની વાતમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરીશું, પરંતુ પહેલો મુદ્દો એ હશે કે ગુજરાતમાં મેઘ મહેર તો થઈ રહી છે, પરંતુ આ મેઘ મહેર ક્યાંક કહેર સાબિત થઈ રહી છે. આ મેઘ મહેર થાય છે તેના કારણે શહેરો ડૂબી રહ્યા છે. જી હા, આખરે કેમ શહેરો ડૂબે છે, કેમ આવી વિકટ પરિસ્થિતિ થોડાક જ વરસાદમાં શહેરોની થઈ જાય છે, તે વિશે ચર્ચા કરીશું. પરંતુ રાધા, મુદ્દા નંબર બે શું હશે? બિલકુલ, મુદ્દા નંબર બે આજના દિવસનો પણ એટલો જ મહત્વનો છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી આવી રહી છે અને એમાં એનસી અને સાથે કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંક ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ચિંતામાં કહ્યું કે શું ફરી એકવાર આ કોંગ્રેસ સત્તામાં આવવા માટે, માત્ર સત્તાની મદ માટે આતંકવાદને નોતરશે કે કેમ, એ પણ એક સૌથી મહત્વનો મુદ્દો છે. મુદ્દાની વાતમાં જેના વિશે વાત કરીશું. બિલકુલ, એટલે કે પહેલા આપણે પહેલા મુદ્દાની વાત કરીએ કે આખરે મેઘ મહેર થાય છે, તે આ મેઘ મહેર આખરે કહેરમાં કેમ રૂપાંતરિત થઈ જાય છે તે વિશે વાત કરવી જરૂરી છે. કારણ કે વરસાદની રાહ રાધા સૌ કોઈ જોતા હોય છે કે ક્યારે વરસાદ આવે, ક્યારે આ ચોમાસાની સિઝનની આપણે મજા માણીએ, પરંતુ આ મજા જાણે કે આફત રૂપી સાબિત થાય છે. જે આશીર્વાદ વર્ષે છે તેની સામે આપણને આફત કેમ લાગે છે. આજે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થઈ હતી અને જે વરસાદ આવ્યો તેના કારણે અમદાવાદ શહેર આજે પાણી પાણી થઈ ગયું હતું. અમદાવાદમાં આમ તો સમયાંતરે વરસાદ આવે છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદ વરસતો રહે છે. અમદાવાદમાં જ્યારે પણ વરસાદ આવે છે, સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે અને આજે પણ આ જ પરિસ્થિતિ થઈ છે. આ એ જ અમદાવાદ છે જેને હેરિટેજ અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ, મેટ્રો અમદાવાદ તેની ઉપનામ આપવામાં આવે છે, પરંતુ આ જ અમદાવાદવાસીઓ છે તે હાલાકી ભોગવતા હોય છે. સૌથી વધારે બજેટ આ કોર્પોરેશનનું છે, સૌથી વધારે ટેક્સ અહીંયાના લોકો આપે છે, પરંતુ સૌથી વધારે ટેક્સ ભરનારા નાગરિકોને જ અહીંયા વધારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. સવારના દ્રશ્યો છે, ગોતા, વિજેચા રસ્તા, વિજલપુર, સરસપુર, હાથીછણ, ઘુમા, ચારે બાજુ પાણી આખરે ક્યાં નથી તે એક સવાલ છે. અને જ્યારે રાધા વધારે વરસાદ વરસતો હોય છે ત્યારે સ્વાભાવિકપણે વરસાદી પાણી ભરાઈ જાય છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ કલાકોના કલાકો વીતી જાય છે છતાં પણ પાણી ભરાયેલા રહે છે તેના પર આખરે સવાલ છે. કારણ કે 30-30 વર્ષથી તમારું અહીંયા શાસન છે, 30-30 વર્ષથી આખી વ્યવસ્થાઓ તમે જાણો છો કે ક્યાં કેવું ડેવલપમેન્ટ થયું છે, ક્યાં ડેવલપમેન્ટ થવાનું બાકી છે, કેવા એવા સ્પોટ છે કે જ્યાં પાણી ભરાય છે, તે વોટર લોગિંગ પોઈન્ટ પણ તમને ખબર છે, છતાં પણ તેનું કોઈ નિરાકરણ કેમ નથી આવતું, કેમ દર વરસાદમાં અમદાવાદ વાસીઓ આ રીતે કહેરનો સામનો કરે છે, તે એક સવાલ છે રાધા. એટલે આ તમામની વચ્ચે આ તમામ અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો જોયા બાદ સવાલ માત્ર એક થાય છે કે આ મહાનગરમાં વસતા જે લોકો છે આખરે તેમને આ મુશ્કેલીમાંથી, આ જે હલાકી છે એમાંથી ક્યારે તેઓ બહાર નીકળી શકશે? કારણ કે આ એક કે બે વર્ષની પરિસ્થિતિ નથી, આ પરિસ્થિતિ દર વખતે યથાવત જોવા મળે છે. અને ન માત્ર એક જગ્યા પર પરંતુ અલગ અલગ જગ્યા પર, અમદાવાદમાં 45 મિનિટનો વરસાદ હોય કે પછી 25-30 મિનિટનો વરસાદ હોય, જો મેઘો બરાબર મુશળધાર રીતે વરસ્યો હોય તો આ પરિસ્થિતિનો સામનો અમદાવાદીઓને કરવો પડે છે. ટેક્સ પે કરે છે, આ તરફ વાયદાઓ કરવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવી કરવામાં આવે છે, એ મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, જે વાયદાઓ કરવામાં આવે છે, પ્રજાના ટેક્સના પૈસા ક્યાં કેવી રીતે વાપરવામાં આવે છે નથી સમજાઈ રહ્યું. કારણ કે જે પ્રકારના દ્રશ્યો વારંવાર સર્જાય છે, ક્યાંક કેટલાક એક્સિડન્ટ થાય છે અને આ રસ્તામાં પાણી ભરાવવાની પરિસ્થિતિ, પાણી ઉતરશે ત્યારબાદ રસ્તાની દયનીય હાલત થઈ જશે, ક્યાંક ખાડાઓ, લોકોની કમર ભાગી જાય એ પ્રકારના રોડ રસ્તાઓની પરિસ્થિતિ હોય છે. એટલે કે વરસાદ શરૂ થાય અને વરસાદ જાય, પાણી ઉતરી જાય છે, ત્યારબાદની આ જ પરિસ્થિતિ, માત્ર હેરાન પરેશાન થવાનો વારો આવે તો એ માત્ર ને માત્ર જનતાને જ આવે છે કે જે ટેક્સ પે કરે છે. અને જ્યાં સુધી ટેક્સ પહોંચે છે એ નાણાંનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ નથી દેખાતું, કારણ કે બોલતા પુરાવા એ દ્રશ્યો તમામ અમે આપને વારંવાર બતાવતા આવ્યા છે. અને વિકાસ, સવાલ એ છે કે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે કે આવી કામગીરી કરવામાં આવી છે, આ કામગીરી કરવામાં આવી, પ્રી મોન્સૂનની કામગીરી, આ બધાની વચ્ચે ક્યાં છે એ કામગીરી? કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ યથાવત છે. બિલકુલ રાધા, જ્યારે આ ચોમાસાની સિઝન આવી રહી હતી, 4 મહિના પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, કોર્પોરેશન તરફથી માહિતી આપવામાં આવી કે અમે આટલા જે વોટર લોગિંગ સ્પોટ છે તેને આઈડેન્ટિફાઈ કર્યા છે અને ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. 146 જેટલા જે સ્પોટ છે, કોર્પોરેશને કહ્યા છે કે આટલા એવા સ્થળ છે કે જ્યાં પાણી ભરાતા હોય છે અને ઘણા બધા સ્પોટ પર અમે કામગીરી કરી નાખી છે, પરંતુ શું જમીની સ્તરે કામગીરી થઈ છે ખરા? તો તેનો જવાબ મળે છે ના. કેચપીટની સફાઈની વાત થઈ હતી, પરંતુ કેચપીટની સફાઈ થઈ જ નથી, ફક્ત કાગળ પર જ થઈ છે, તે સવાલ છે. બીજી મહત્વની બાબત કે જેમને આ જવાબદારી સોંપવામાં આવે છે આ પાણી નિકાલ માટેની,
રોડ બનાવવા માટેની અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રોડ છે તેનું યોગ્ય તેનું લેવલિંગ યોગ્ય થતું નથી, તેના કારણે જે પાણી ભરાતા હોય છે. આ એક મહત્વનો મુદ્દો છે. જે રોડ બનાવનાર જે કોન્ટ્રાક્ટર છે તેની સામે સીધી રીતે ક્યારે પણ કાર્યવાહી થતી નથી, તે પણ એક મહત્વની બાબત છે. આખરે જે મિલીભગત ચાલી રહી છે તે મિલીભગત ક્યારે તૂટશે તેના પર એક સૌથી મોટો સવાલ છે. અને જ્યારે પણ વરસાદ આવતો હોય છે, 1-1.5 ઇંચ વરસાદ આવે છે, અમદાવાદ શહેર પાણી પાણી થઈ જાય છે. અને આ વાત ફક્ત અમદાવાદની નથી રાધા, આજે ઘણા બધા શહેરો આપણે જોયા છે કે જ્યાં થોડાક જ વરસાદમાં આજે કેવી સ્થિતિ થઈ છે. કેટલાક લોકોની પ્રતિક્રિયા પણ ગુજરાત પક્ષે લીધી છે. આપણે પહેલા તે સાંભળી લે કે આખરે લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, કેવું દર્દ લોકો અનુભવી રહ્યા છે, આપણે તે સાંભળીએ. આગળ કચરામાં દર વર્ષે ભરાય છે, બધા વખતે કંઈક વધારે લેવલમાં જાય, વ્હીકલ બગડી જાય છે ઘણા બધાના. એકચ્યુઅલી એમાં દર વર્ષે આવું થાય છે, ટેક્સીસ તો કેટલા બધા લે છે પણ પાણીનું કશું થતું જ નથી. અહીંયા પાણીની સમસ્યાનું નિરાકરણ કેટલા વર્ષોથી નથી આવતું. આ સમસ્યા વર્ષોથી છે અને આ એરિયામાં થોડો પણ વરસાદ પડે ને તો પણ પાણી ભરાય છે. ટુ વ્હીલર અને રસ્તે જતા માણસોને બહુ જ તકલીફ પડે છે. પણ સરકાર કામ કરે છે કે કેમ એ કંઈ સમજણ પડતી નથી. ફરજિયાત વોટિંગ માટે આવે છે, વારંવાર આવે છે અને રિક્વેસ્ટ પણ કરતા હોય છે, બસ તે પછી ભૂલી જાય છે. નહીં થાય સાહેબ સુધારો, આગળ ગટર ભરાયેલી આખી, જ્યારે હોય આ હર વર્ષે ભરાય છે, નવાઈ નથી આ વખતે ભરાવવાની. અમે તો 5 વર્ષથી રહી છે, 5 વર્ષથી આ સમસ્યા છે. ડ્રેનેજ ના પાણી બી બેક મારે નિકાલ બી થતો નથી, બંને સરકાર આવી આવી જતી રહે છે, આની અંદર કોઈ કામ જ થતું નથી. એ દરકારી જ છે એકદમ. મારા હસબન્ડ બીમાર છે, મારો છોકરો બીમાર છે, છતાં પણ મારે દવા લેવા મારે અત્યારે નીકળવું પડે. આ તો દર વર્ષનું જ છે, બધા સરકારો બદલાય છે પણ એનું કોઈ ઉપાય થતું નથી. બધા વોટ લેવા આવી જાય છે પણ જીત્યા પછી કોઈ પૂછતું નથી. જો હાલો 15 વર્ષથી તો હું અહીંયા છું વેજલપુરમાં, 15 વર્ષથી આ વસ્તુ જોઉં છું. માણસ નોકરી ધંધા કેવી રીતે જાય? ગટરનો પ્રોબ્લેમ છે. મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કંઈ સામું જોતી નહીં. નવા ચુનાવ મકરવા, આ તો જીવન છે સર. જ્યાંથી અહીંયા સાપરા છે ત્યાં સુધી ગટર પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. બધે પાણી કા કોઈ નિકાલ કરતે નહીં હૈ, રોજ કા પ્રોબ્લેમ હૈ યે. રોજ કી સમસ્યા હૈ પૂરે ચાણક્યપુરી મેં. પૂરે 10-15 સાલ છે યહી પ્રોબ્લેમ હૈ, પર કાં નિરાકરણ આ રહા હૈ? વહી કી વહી સમસ્યા હૈ, કોઈ નિરાકરણ નહીં આ રહા હૈ. આમાં વર્ષ બદલાઈ જાય છે પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં છે. સવાલ એ છે કે એક બાજુ આપણે આઇકોનિક રોડની વાત કરીએ છીએ, વ્હાઈટ ટોપિંગ રોડની વાત કરીએ છીએ, પરંતુ તેની સામે તમે જુઓ છો કે થોડાક જ વરસાદમાં આ બધા તમારા રોડ ગાયબ થઈ જાય છે અને કલાકોમાં કલાકો સુધી આ રોડ પર પાણી ભરાયેલા રહ્યા છે અને તમારી પાસે તેનો કોઈ ઉકેલ નથી. વરિષ્ઠ નાગરિકો હોય કે વાહન ચાલકો હોય, તમામે તમામ પરેશાન છે. અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ પણ જોડાઈ ગયા છે. વર્ષોથી કોર્પોરેશન માટે તે રિપોર્ટિંગ કરતા આવ્યા છે. વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ આ સમસ્યા ઠેરની ઠેર છે. હજારો કરોડનું આ બજેટ કોર્પોરેશન વાપરે છે પરંતુ સવાલ છે કે આ બજેટ જાય છે ક્યાં? અને સૌથી મહત્વની બાબત ઉમંગ, ક્યારે તમે જોયું કે કોટ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા તમે ક્યારે જોયા? ત્યાં તરત કદાચ પાણી ભરાતું હશે પરંતુ તરત નીકળી પણ જાય છે. આ જે વિસ્તાર છે તેનું ડેવલપમેન્ટ કોણે કર્યું હતું? અંગ્રેજોના જમાનું આ ડેવલપમેન્ટ છે જે હજી પણ ચાલે છે. અને બીજી બાજુ જે આઇકોનિક રોડ બનાવનાર જે એન્જિનિયર છે, હું તો કહીશ કે શું આ અંગૂઠા છાપ એન્જિનિયર છે કે જેમને ખબર જ નથી પડતી આખરે આ પાઇપનું નેટવર્ક અમદાવાદ આર્થિક રાજધાની ગુજરાતની કહેવામાં આવે, ભાવનગર છે, સુરત છે, વડોદરા છે, જૂનાગઢ છે, જે પણ મહાનગરપાલિકાની વાત કરી લઈએ, વર્ષોથી એકની એક સમસ્યા. આપે એક વાત કહી કે કોટ વિસ્તાર, અમદાવાદનો કોટ વિસ્તાર હોય કે પછી જૂનું સુરત હોય, જૂના વડોદરા હોય, કોઈ પણ જૂનું ઓલ્ડ સિટી છે ને, ત્યાં કોઠાસૂઝથી જે તે સમય અંગ્રેજો હોય કે આપણા જે શાસકો હતા એમણે કોઠાસૂઝથી ઊંધી રકાબી જેવા આકારનું સિટીનું ડેવલપમેન્ટ કર્યું હતું. અને એટલા કારણે પાણી જો ત્યાં પડે તો રકાબીમાં પાણી, ઊંધી રકાબીમાં પાણી પડે તો આજુબાજુ પાણી વેરે જાય, એટલે ત્યાં પાણી કોઈ દિવસ ન ભરાય. અત્યારે પણ કોટ વિસ્તાર તમે લઈ લો, આસ્ટોડિયા, રાયપુર, લાલ દરવાજા કે કોઈ પણ કોટ વિસ્તાર તમે લો કે ત્યાં આગળ પાણી નહીં ભરાય, અને ભરાશે તો વધીને 10 કે 15 મિનિટની અંદર ત્યાંથી પાણી ઉતરી જવાનું છે. સિંધુ ભવન રોડ ઉપર અમદાવાદ આખું છે, ગૌરવ લે છે, પરંતુ આ સિંધુ ભવન રોડ ઉપર કેડસમાં પાણી ભરાઈ જાય છે. એસજી હાઈવે
રાજકોટ થી લઈ અને ગાંધીનગર સુધી રાજધાની ને જોડે અને લગભગ અમદાવાદ ની અંદર જ લગભગ 7-7 જેટલા ઓવરબ્રિજો બનાવ્યા છે અને ઓવરબ્રિજો બન્યા ત્યારથી જ મુશ્કેલીઓ વધી ગઈ. જેવા ઓવરબ્રિજ બનાવ્યા, ઝાયડસ પાસે પાણી ભરાય, પેલેડિયમ મોલ પાસે પાણી ભરાય, ત્યાં આગળ ખાડા પડી જાય, લોકો પડે, એટલા રૂપિયા ટેક્સ ના લેવાના. પૈસા, પાણી પીવું છે તો પૈસા આપો, રોડ ઉપર ફરવું છે તો પૈસા આપો, તમારે શ્વાસ લેવો છે તો પૈસા આપો, વ્હીકલ તમારું રજીસ્ટર કરાવવું છે તો પૈસા આપો, આરટીઓ ને આપો, કોર્પોરેશન ને આપો, ચલાણો ભરો, તેમ છતાં પણ મળે તે છો શું? આજ પાણી અને વર્ષોથી સમસ્યા. હવે તો અમને છે ને એરિયાઓ ગોખાઈ ગયા છે, વેજલપુર, બાપુનગર, જસોદા, હાટકેશ્વર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, કયા વિસ્તારોના નામ બોલે, થલતે, ચિલક, બધી જગ્યાએ પરિસ્થિતિ કોર્પોરેશન નથી જાણતું. અને જ્યારે પણ તમે બજેટ પાડો એટલે પ્રી મોન્સૂન બજેટ પાછું એમાં લાવો, એમાં પહેલા પ્લાન પાસ કરો, અને એમાં 2-5 લાખ રૂપિયાની વાત હોતી નથી, એમાં કરોડો રૂપિયાની જોગવાઈ થાય. આ વખતે આ સ્પેચ લાઇન સાફ કરવાની, આ ગટર સાફ કરવાની, મેન હોલ સાફ કરવાના, કેચપીટો સાફ કરવાની, ઢાંકણા બદલવાના. હવે તમારું એકનું એક ઢાંકણું 4 વખત તૂટી જાય, સિમેન્ટનું ભરાયેલું લોખંડના જાળીવાળા ઢાંકણા તમારા તૂટી જાય, કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચારમાં ક્યાંય વસ્તુ કોર્પોરેશન બાકી નથી રાખતું, અને એના જ કારણે ક્યાંક આ પરિસ્થિતિ થાય છે કે દર વરસાદની અંદર 15 મિનિટનો 20 મિનિટનો વરસાદ પડે એટલે જેટલા પણ રસ્તાઓ અમે ગોખીને બેઠા છીએ અમને ખબર છે. ઉમંગ, તમે ભ્રષ્ટાચારની વાત કરીને આ આખી ઘટનામાં મૂળ ભ્રષ્ટાચાર જ છે જે કટકી કરવામાં આવે છે. જે રીતે આપણે કર્ણાટકમાં કહેવાતું હતું કે આ 40% કમિશન વાળી સરકાર છે, કોર્પોરેશનમાં કેટલા ટકા કમિશન લેવામાં આવે છે અને શું તેમાં વિપક્ષ પણ સામેલ છે ખરા? કારણ કે આપણે જોયું છે કે ગાંધીનગરમાં એક પણ ફાઇલ જ્યારે કોંગ્રેસની ફાઇલ આવે છે ત્યારે ફટાફટ પાસ થતી હોય છે, સત્તા પક્ષની તે પાસ થતી નથી. શું આમાં વિપક્ષ પણ એટલું જવાબદાર છે કે પછી મિલીભગતથી આ બધાની તેરી બી ચૂપ મેરી ચૂપ એવી રીતે ચાલી રહ્યું છે? બધું એ જ પરિસ્થિતિ છે. લોકો જયારે જોતા હોય ત્યારે બિલાડીને જેમ બાજવાનું, અને એ જ લોકો જયારે બધું કામ પતી જાય એટલે એક રૂમમાં અંદર બેસીને ખાવાનું પીવાનું અને મજા કરવાની. જેટલા આક્ષેપો કોંગ્રેસે કર્યા છે એ જ પ્રકારે ક્યાંક શાસક પક્ષ છે એ પણ ક્યાંક ભાગીદાર, એટલા માટે અધિકારીઓ એન્જિનિયરો સાથે જે તે મિલીભગત કરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જેમને કામ આપવામાં આવે છે તેમની સાથે સીધો જ વહીવટ ટકાવારીમાં નક્કી થતો હોય છે. એ 5% થી લઈને 15% સુધીનું કમિશન છે, અધિકારીઓ ખાતા હોય છે, કે આ કેટલાક હોદ્દેદારો પણ આમાં સામેલ હોય છે, અને એના જ કારણે આ પરિસ્થિતિ છે, લોકોને ભોગવવી પડે છે. અને એથી વિશેષ હું તમને એક વિકાસ વાત યાદ કરાવું કે વરસાદ પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું એક નિવેદન હતું કે હવે લોકો નાગરિક જનો છે સ્વયંસેવક બનીને ગટરના ઢાંકણા ખોલવા માટે સ્વયંસેવકો નામ નોંધણી કરાવે. અલે ભાઈ, શેના માટે નામ નોંધણી કરાવે? આટલો બધો ટેક્સ ભરવાનો સ્વયંસેવક લોકો જ બને તો તમારા કર્મચારીઓ અધિકારીઓને શું કરવાના? એસીમાં બેહીને ઠંડો પવન ખાવાનો? અને એના માટે અમે પૈસા આપીએ છીએ? અરે, સગવડ માટે આપીએ છીએ સાહેબ, કોઈ મુશ્કેલી વેઠવા માટે નહીં, અગવડો વેઠવા માટે નહીં. અને એના જ કારણે દર વર્ષે આ પરિસ્થિતિ. અરે, દર વર્ષે ને એક વરસાદ, બે વરસાદ, ક્યાંક તો કોક તો થોડીક શીખ લઈ લો, તમે ક્યાંકથી તો લઈ લો. તમારા મેન હોલની અંદર ક્યાંક ગટરના પાણી ઠલવાતા હોય, ડ્રેનેજના પાણી ઠલવાઈ જતા હોય, અને ખાસ કરીને કેમિકલ વાળા પાણી પણ એ પણ તમારા ટેન્કરો આવીને ખાલી કરી જાય, તેમ છતાં પણ તમને ખબર ન પડે તો તમારા પ્રી મોન્સૂન પાનને અમારે કરવાનો શું? કેચપીટો સાફ કરવાની વાત કરો, ગટરના ઢાંકણા સાફ. નવું લાવ્યા હતા વિકાસ. ઘણી વખત કોર્પોરેશન છે ને એનું બુદ્ધિનું પ્રદર્શન કરે છે. કેચપીટોમાં મેલ એટલે અથવા તો કચરો ન ભરાઈ જાય એના માટે ઢાંકણું ખોલવાનું, પ્લાસ્ટિકનું એક કંતાન પાથરવાનું, પાછું એને બંધ કરી દેવાનું, અને જયારે વરસાદ પડે ત્યારે તો કંતાન એના કારણે પાણી ભરાઈ જતું હોય. હવે એ ગટર ખોલવામાં મોડું થાય, કેટપીટ ખોલવામાં મોડું થાય એટલે પાછું વધારે પાણી ભરાય. પાછા હવા ત્યાં તો એવા મારવાના કે વિદેશમાં પણ પાણી ભરાય છે. અરે ભાઈ, ભરાય છે પણ આ આદે નથી ભરાતું, એનો નિકાલ પણ તરત થાય. બિલકુલ શરમજનક આખું આ તંત્ર છે. અધિકારીઓ પણ, તેમને શરમ આવી જોઈએ કે તમે કરોડોનું આ બજેટ આની પાછળ ફાળવો છો પરંતુ તેની સામે 1 રૂપિયાની પણ તમે સેવા સુવિધા લોકોને નથી આપતા. આશા રાખીએ કે અહેવાલ અધિકારીઓ જોશે અને પછી હવે આવનારી ચોમાસાની સિઝનમાં તે સારું કામ કરશે. આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને આ ફક્ત અમદાવાદની વાત નથી, આજે ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર મેઘમહેર થઈ હતી, જ્યાં વીજ ત્યાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ એવી સ્થિતિ, મધ્ય ગુજરાતમાં આજે ખેડામાં કપડવંજમાં 12 મેઘ ખાંગા થયા હતા, પરંતુ જે સ્થિતિ એવી વિકટ બની છે કે લોકોના ઘર સુધી પણ વરસાદી પાણી પહોંચી ગયા છે. ખેડામાં આજે તો જાણે કે મેઘ કહેર સાબિત થઈ છે. નીચાવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે. નાની રત્નાકર માતાએ જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાયેલા છે અને લોકોના ઘરમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. તેમની ઘર વખરી સદંતર પાણીમાં ગઈ છે. તે હવે તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે હવે કોઈ તો અમારી મદદ આવે. રાધા, આ ફક્ત અમદાવાદની વાત નથી, ઘણા બધા એવા શહેરો છે, જિલ્લા
ઘટનાઓ છે કે જ્યાં આવી સ્થિતિ છે, લોકો ફક્ત દર ચોમાસાની સીઝનમાં આવી રીતે વ્યાકુળ જ જોવા મળતા હોય. બિલકુલ, એટલે ન માત્ર આ મહાનગરોની વાત છે પરંતુ નગરોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ જાઓ, હવે રાજ્યની જનતાએ એક સિમ્પલ સાયકલ સમજી લેવાની જરૂર છે. એ સાયકલ છે ખાલી પૈસા આપતા રહો. તમે સૌ પ્રથમ ટેક્સ પે કરો, ત્યારબાદ રસ્તા પર આવી રીતે પાણી ભરાશે, પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂંકાશે, વાયદા કરાશે, પરંતુ કામગીરીના નામે ઝીરો હશે. અને રસ્તાઓ પર જો તમારું વેહિકલ ખરાબ થયું પાણી ભરાવવાના કારણે, તો તમારા વેહિકલના પૈસા ચૂકવો, એ સાફ કરાવવાના પૈસા ચૂકવો, અને ત્યારબાદ રસ્તાની હાલત બિસ્માર થઈ જશે. તો એ બિસ્માર રસ્તામાં જો ક્યાંક તમારી કમર ભાંગી ગઈ તો પછી દવાખાનાના એ પૈસા ચૂકવો. એટલે માત્ર તમે પૈસા ચૂકવતા રહો, રાજ્યની જનતાની આ જ એક વાત છે કે તમારે પૈસા ચૂકવવાના છે. તમે ગમે એટલો ટેક્સ પે કરશો, પરંતુ આ અધિકારીઓ દ્વારા, આ લોકો દ્વારા, તંત્ર દ્વારા કોઈ જ કામ નથી કરવામાં આવતું. કારણ કે જો કરવામાં આવતું હોત તો એ વર્ષોની પરિસ્થિતિ, એ વર્ષોની સમસ્યાનો ક્યાંક તો અંત આવ્યો હોત. પરંતુ એ મહાનગર હોય કે એ નગર હોય, તમામ જગ્યા પરની આ જ પરિસ્થિતિ છે. ગામો બેટમાં ફેરવાયા હોય, વધુ એક જગ્યા પરની પરિસ્થિતિ દર્શાવી છે ને વલસાડ. વલસાડના કપરાડામાં દુર્ગમ રસ્તાથી સ્થાનિકો હેરાન થયા છે. અને આ એક શરમજનક વાત છે કે વરસતા વરસાદમાં સ્વજનો અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા. કેતકી ગામના દ્રશ્યો છે કે જ્યાં સ્વજનોને આવી રીતે જવું પડે છે. હવે વાતો કરવામાં આવે છે કે વિકાસ છેવાડાના ગામો સુધી પહોંચી ગયો છે, પરંતુ ક્યાં પહોંચ્યો છે વિકાસ? આ દ્રશ્યોને જોઈને તમે કહો કે આટલે સુધી વિકાસ પહોંચ્યો છે એક અંતિમ યાત્રા કરવાની, દુઃખદ પ્રસંગ, અને તેમાં પણ સ્વજનોએ આવી રીતે પસાર થવું પડે છે. શું આ વિકાસ કરવામાં આવ્યો છે? તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી છે, કાચો એકદમ રસ્તો છે, પથ્થરો ત્યાં પડેલા છે, યોગ્ય રસ્તો જ નથી. ને આવી અને કહેવાય છે કે માણસ જીવતે જીવતો આ તંત્રના પાપે પરેશાન થતો રહે છે, પરંતુ મૃત્યુ બાદ પણ તેને આ બધી સમસ્યાનો સામનો કરવાનો છે. બાળક ભણવા જતું હોય તો એને નદીમાંથી પસાર થવું પડશે, પછી એ વયોવૃદ્ધ થશે, એ જ્યારે યુવાન હશે, કઈ કામ હશે, ત્યારે પણ એને આ જ નદીમાંથી પસાર થવાનું, ટેક્સ પે કરતા કરતા, અને જ્યારે એનો મૃત્યુ આવશે તો અંતિમ યાત્રા પણ એની અહીંયાથી જ નીકળશે. એટલે કામગીરી કોઈ જ નહીં, માત્ર વિકાસની વાતો, અને પસાર તો આવા જ રસ્તા પરથી થવું પડશે વિકાસ. બિલકુલ, જયારે ચૂંટણી આવે છે ત્યારે આ જે ગરીબ મધ્યવર્ગની વાતો થતી હોય છે કે અમે તમારો ઉદ્ધાર કરીશું, તમારું જીવન ધોરણ સારું કરીશું, તમને પ્રાથમિક સુવિધા મળશે, રોડ રસ્તા સારા મળશે, હોસ્પિટલની સેવા મળશે, પરંતુ શું મળે છે ખરા? ફક્ત અને ફક્ત તેમને આવી રીતે હેરાન પરેશાન કરાય છે, પ્રતાડિત કરાય છે. આડકતરી રીતે ચૂંટણી આવે છે ત્યારે મોટા મોટા બેનર લાગતા હોય છે, આ બધા મોટા નેતાઓ છે તે બધા ગામમાં જતા હોય છે, ને પછી મોટો કાર્યક્રમ થાય છે, જમણવાર થાય છે, વાયદો કરવામાં આવે છે, પરંતુ શું આ વાયદો પૂરો થાય છે ખરા? તેનો જવાબ આ દ્રશ્યો છે. હવે તો શરમ કરો વહીવટી તંત્ર, જાણ કે કોઈને કોઈની પડી જ નથી, એક એક જીવ કેટલો મહત્વનો છે. અને આ ચોમાસાની સીઝનમાં રાધા ઘણા બધા લોકોના મોત પણ થાય છે આ જ પાપના કારણે. કદાચ ત્યાં કોઈ યોગ્ય સુવિધા આપી હોત, કદાચ ત્યાં તમે ધ્યાન રાખ્યો હોત તો કદાચ આ પરિસ્થિતિ થઈ ના હોત, આ દ્રશ્યો અમારે બતાવવા ના પડ્યા. તો સવાલ એ છે કે ક્યાં સુધી આવી જ પરિસ્થિતિમાં લોકો જીવતા રહેશે? શું આમનું જીવન ધોરણ સુધરશે ખરા? શું આ દ્રશ્ય બદલાવશે ખરા? તે એક મોટું સવાલિયા નિશાન છે. અને વારંવાર આ જ પ્રકારની પરિસ્થિતિ. વધુ એક મહત્વનો મુદ્દો આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરવી છે, અને એ મુદ્દો છે કે જમ્મુ કાશ્મીરમાં જે ગઠબંધન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, તો એ ગઠબંધન બાદ કોંગ્રેસની સામે હવે સવાલ ઉઠી રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસને 10 સવાલો પૂછ્યા છે. સવાલમાં પૂછ્યું કે શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરને ફરી અલગ ઝંડાનું સમર્થન કરે છે? કલમ 370-35A પરત લાવી અશાંતિનું સમર્થન કોંગ્રેસ કરવા માંગે છે? પાકિસ્તાન સાથેની વાતચીતને આ વાયદો છે? આ સાથે રાહુલ ગાંધી શું LOC ટ્રેડ શરૂ કરવા માટે ફરી એકવાર સમર્થન કરી રહ્યા છે કે કેમ? અલગ અલગ અનેક સવાલો પૂછવામાં આવ્યા છે, કારણ કે આ ગઠબંધન થયું અને ત્યારબાદના વિકાસના તમામ સવાલો ઉઠ્યા. બિલકુલ રાધા, 2019માં જયારે 370-35 એને હટાવવામાં આવી અને 5 વર્ષ બાદ અહીંયા ચૂંટણીની હવે જાહેરાત થઈ છે. પહેલું ચરણ 18 સપ્ટેમ્બર, બીજું ચરણ 25 સપ્ટેમ્બર અને ત્રીજું 1 ઓક્ટોબર. પરંતુ જમ્મુ કાશ્મીરમાં જયારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષ છે, પરંતુ તેમને ગઠબંધનનો સહારો લેવો પડે છે. કોંગ્રેસે ગઠબંધન માટે સહારો લીધો છે નેશનલ કોન્ફરન્સનો. જી હા, અને આ સહારો લેતા જ હવે કોંગ્રેસ પર જાણે કે ચારે બાજુથી પસ્તાળ પડી છે. કોંગ્રેસ જાણે કે હવે ચિંતામાં એટલા માટે મુકાઈ ગયું છે કારણ કે ભાજપને દોડવું હતું અને મોકો મળી ગયો છે પ્રહાર કરવાનો. કારણ કે ભાજપનું સીધું જ કહેવું છે કે તમે NC સાથે, નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, શું તમે એક અલગ ઝંડાના સમર્થનમાં છો? શું તમે અલગતાવાદ કે પછી આતંકવાદને સીધો તમે સમર્થન કરી રહ્યા છો? કારણ કે જે નેશનલ કોન્ફરન્સે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે તેમાં પહેલો
પહેલો જ લખવામાં આવ્યું છે કે અમારી અમે જો સત્તામાં આવીશું અમે 370-35A ને ફરી રિસ્ટોર કરીશું, સાથે સાથે બે ઝંડાની વાત પણ કરી છે, સાથે સાથે LOC બોર્ડર પર જે વેપાર થતો હોય છે તેને પણ વધારે આગળ લઈ જવાની વાત આ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખી અમિત શાહે ગઈકાલે 10 સવાલ પૂછ્યા હતા.